હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇન્ડિયન ફૂડ ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે બટાકા અને શંકરિયાની ફરાળી સૂકી ભાજી બનાવીશું. આ સૂકી ભાજી તમે ઉપવાસમાં ગમે ત્યારે બનાવી શકો છો અને તેને ફરાળી ભાખરી કે પછી ફરાળી પૂરી સાથે સર્વ કરી શકાય છે. બટાકાની એકલી ફરાળી સૂકી ભાજી તો તમે ખાધી જ હશે, પણ આજે હું તમને બટાકા અને શંકરિયાની મિક્સ ફરાળી સૂકી ભાજી એક અલગ જ રીતે બનાવીને બતાવીશ, જે ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો ફ્રેન્ડ્સ, ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. બટાકા અને શંકરિયાનું ફરાળી શાક બનાવવા માટે મેં અહીં એક કઢાઈ લઈ લીધી છે. તેની અંદર આપણે સૌથી પહેલાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. આ શાક બનાવવામાં તેલનો થોડો વધારે ઉપયોગ થતો હોય છે. તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો અને તેલ અને ઘીની બંનેને સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે. તેલને આપણે સરસ રીતે ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે 1 ચમચી જીરું, 1 તમાલપત્ર અને 1 લીલી ઈલાયચી એડ કરીશું. આની અંદર તમે તજના ટુકડા કે લવિંગ પણ એડ કરી શકો છો. આ બધાને થોડું સાંતળી લેવાનું છે. આખા મસાલા થોડા સંતળાઈ જાય એટલે હવે આપણે તેની અંદર 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું. અહીંયા લીલા મરચાંને તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ લેવાના છે. આ શાકની અંદર આપણે સૂકા લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, એટલે એ રીતે એડજસ્ટ કરીને લીલા મરચાં લઈ લેવાના છે. લીલા મરચાં સરસ રીતે સંતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે. ગેસની ફ્લેમ સ્લો કરીને હવે આપણે તેની અંદર 2 મોટી ચમચી સૂકા કોપરાનું છીણ એડ કરીશું. બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તેની અંદર સિંગદાણાનો ભૂકો એડ કરીશું. તો મેં અહીંયા 4 મોટી ચમચી સિંગદાણાનો ભૂકો લઈ લીધો છે. સિંગદાણાને મેં શેકીને તેના છોતરા કાઢીને મિક્સર જારની અંદર ક્રશ કરી લીધા હતા. આ રીતે આપણે કોપરું અને સિંગદાણાનો ભૂકો એડ કરીએ તો આ શાક ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. બધાને સરસ રીતે મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને 1/2 મિનિટ સુધી સાંતળી લેવાનું છે. અહીંયા તમે આ શાકની અંદર સિંગદાણાને શેક્યા વગર પણ તેનો ડાયરેક્ટ ભૂકો એડ કરી શકો છો. 1/2 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે તેની અંદર શંકરિયા એડ કરીશું. તો મેં 200 ગ્રામ શંકરિયાને બાફીને તેને આ રીતે મોટી સાઇઝમાં કટ કરી લીધા છે. શંકરિયાને આપણે અહીં વરાળની અંદર બાફી લેવાના છે. અને બટાકા એડ કરીશું. તો મેં બટાકાને પણ શંકરિયા જોડે બાફી લીધા હતા અને તેને પણ એ જ રીતે મોટી સાઇઝમાં કટ કરી લીધું છે. આ બધાને થોડું મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું. મસાલામાં 1/2 ચમચી હળદર. જો તમે ફરાળી શાકમાં હળદર ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આ શાકની અંદર આપણે બાકીના 1 પણ મસાલાનો ઉપયોગ નથી કરવાનો, પણ જો તમે ફરાળમાં સૂકું લાલ મરચાંનો ઉપયોગ કરતા હોય તો તે તમે લઈ શકો છો. બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મેં અહીં નોનસ્ટિક પેન લીધી છે એટલે તેની અંદર બિલકુલ ચોંટતું નથી, પણ જો તમે કોઈ બીજી કઢાઈ લીધી હોય તો અત્યારે તેની અંદર થોડું પાણી એડ કરી લેવાનું છે, જેથી મસાલા ચોંટે ના. આમ સરસ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર 1/2 લીંબુનો રસ એડ કરીશું. અને 1/2 ચમચી ખાંડ એડ કરીશું. બધાને ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. શંકરિયાની અંદર ઓલરેડી મીઠાશ હોય જ છે, તો તમે ખાંડ ના ગમતી હોય તો સ્કીપ કરી શકો છો. બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ શાકની અંદર આપણે કોપરાનું છીણ અને સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે, તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. અને લીંબુનો રસ અને ખાંડને લીધે તેનો ખૂબ જ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવતો હોય છે. આમ સરસ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે આ શાકને કવર કરીને 2-3 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું છે. આ શાક બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, કેમ કે આપણે શંકરિયા અને બટાકાને બાફીને લઈ લીધા છે. ફ્રેન્ડ્સ, આપણું શાક બને એટલામાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું 2 આઇકોન પ્રેસ કરી દો, જેથી મારા નવા આવનારા દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે. 3 મિનિટ થઈ ગઈ છે ને આપણું શાક સરસ રીતે બની ગયું છે. તો હવે આપણે છેલ્લે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. ધાણા એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણું ફાઇનલી બટાકા અને શંકરિયાની સૂકી ભાજી સર્વ કરવા માટે તૈયાર છે. તો આ રીતે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરો. શાકની અંદરથી સરસ ખુશ્બુ આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે. આ શાક નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ પસંદ આવે છે.
આ શાકને તમે કોઈ પણ ફરાળી વાનગી સાથે સર્વ કરી શકો છો, તો આ શિવરાત્રી પર જરૂર ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી બાય બાય.